ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ નિમિત્તે આંદરાયેલા રાજ્યવ્યાપી સેવાયજ્ઞ ભાગરૂપે આજે 5મા દિવસે નર્મદા જિલ્લામાં રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂત, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધવાળા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી DSR, નગરપાલિકાના પ્રમુખ શ્રી હેમંતભાઈ માછી, શહેરના અગ્રણી શ્રી રમણસિંહ રાઠોડ અને તે સહિતના વરિષ્ઠ પદ અધિકારીઓ અને અધિકારીઓ તેમજ ખેડૂત લાભાર્થી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ કિસાન સન્માન દિવસના કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. આજે એક વાતનો આનંદ છે. આનંદ એટલા માટે છે કે સમગ્ર ગુજરાતની અંદર કિસાન સન્માન દિવસ તરીકે ગુજરાત સરકાર જ્યારે ઉજવતી હોય ત્યારે એના ભાગ સ્વરૂપે ગુજરાત સરકારે 7 પગલાં યોજનાની અંદર સમગ્ર ગુજરાતની અંદર અનેક ખેડૂત લાભાર્થી ભાઈઓને લાભ આપ્યા હતા અને આજના પ્રસંગે પણ નર્મદા જિલ્લાની અંદર 1,21,00,000 રૂપિયાથી વધારે જુદી જુદી યોજનાઓમાં બધા લાભાર્થી ભાઈઓને લાભ આપ્યો છે. એની સાથે સાથે સમગ્ર ગુજરાતની અંદર ભૂતકાળમાં જેમ 4,000 ગામોને કિસાન સૂર્યોદય યોજના તરીકેના લાભ મળ્યા હતા, આજે ફરીથી ગુજરાત સરકારે 1500 ગામોને એની સાથે જોડ્યા છે. એમાં નર્મદા જિલ્લાના આજે 112 ગામો જોડાવાના છે. ખરેખર આપણા સૌ માટે આનંદની વાત છે. આજે તમે હમણાં જોયું હશે કે 7 પગલાંમાં